गूंजे गगन में, महके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार मित्रों, सद्भावना स्कूल हळवद यूट्यूब चैनल में आप दरेकनो हार्दिक स्वागत छे। छेले आपणे फिजिक्स धोरण 11 साइंस चैप्टर नंबर 2 मापन तथा एकम में पारिमाणिक विश्लेषणनो प्रथम उपयोग एटले के कोईपण समीकरणनी यथार्थता केवी रीते चकासवी एनी चर्चा करी अने ए सिवायना टेक्स्टबुकना 2 उदाहरण पण गण्या हता। अने एमा अमुक ऑप्शन मैं तमने होमवर्क में गणवा पण आपेला हता, तो आशा राखू के तमे लोको ए गणी नाख्या हशे। त्यारबाद आगळ वधीए, बीजो जे उपयोग छे एक उपयोग आपणे बाकी छे, 2 एकमो वच्चेनो संबंध, एनी उपाधि अत्यारे न करो, स्वाध्यायमां एक दाखलो आवशे त्यारे हूँ ई आखे आखी रीत लईश के 2 एकम वच्चेनो संबंध कई रीते मेळवो। एटले के 1 मीटर बराबर 100 सेमी थाय ई आपणने खबर छे, પણ 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય, 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય, આ આપણને નથી ખબર। તો એ સંબંધો આપણે એ સ્વાધ્યાયના દાખલા ગણીશું ત્યારે હું શીખડાવીશ। એ વસ્તુ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પરંતુ નીટમાં પૂછાય, જીમાં પૂછાય, એટલા માટે હું એ સ્વાધ્યાયમાં લઈ નાખીશ। ત્યાર પછીનો જે છેલ્લો ઉપયોગ છે, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ, ટૂંકમાં F બરાબર MA સૂત્ર આવે તો આ 2 ભૌતિક રાશિ 3 ભૌતિક રાશિનો સંબંધ થયો, બળ, દળ અને પ્રવેગ। તો આ ત્રણેય વચ્ચે આ જ સૂત્ર કેમ આવ્યું એ હવે આપણે મેળવવાનું છે, બરાબર છે। તો એમાં ડાયરેક્ટ ઉદાહરણથી જ શરૂઆત થાય છે, બરાબર જોઈએ આપણે। તો એમાં જોઈએ 2.17 ઉદાહરણ શીખડાવું કઈ રીતે આ સૂત્ર મેળવાય, બરાબર છે। 2.17 ઉદાહરણ તમે ભણશો એટલે ખબર પડી જશે। તો એવું કીધું છે, એક સાદુ લોલક વિચારો, સાદુ લોલક કોને કહેવાય, તો એક દોરી હોય, દોરી સાથે તમે એક દડો બાંધી દો, દોરીને લટકાવી દો અને આને આવી રીતે આમ દોલનો કરાવો, આ સાદુ લોલક કહેવાય। ટૂંકમાં ઘડિયાળનો કાંટો, જે તમે ઓલી લોલકવાળી ઘડિયાળ હોય, આ એ સાદુ લોલક કે જેમાં ગોળા, આ ગોળો છે, એને એક દોરી સાથે બાંધેલું છે, આ દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે। આવી રીતના દોલનો કરતો હોય, આમ જાય આમ જાય, બરાબર છે, આવું વિચારો એમ કે છે। ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ, આનો આવર્તકાળ, આવર્તકાળ કોને કહેવાય, આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ થવા માટેનો સમય। હવે એક દોલન કોને કહેવાય એ સમજી લ્યો, તમે અહીંયાથી શરૂ કરો, અહીંયાથી આમ જાઓ, અહીંયાથી પાછા આમ આવો અને પાછા અહીંયા પહોંચો ને, ત્યારે એક ચકેડું પૂર્ણ થયું કહેવાય, અથવા એમ કહેવાય એક દોલન પૂર્ણ થયું કહેવાય, આટલાને એક દોલન કહેવાય। તમે હિંચકો ખાવ તો હિંચકામાં આવું, અહીંયાથી શરૂઆત કરો ને અહીંયાથી આમ જાઓ, અહીંયા પહોંચો ત્યારે એક દોલન નહીં, પાછું બીજી સ્થિતિ ઉપર જાઓ ને પાછા મૂળ જગ્યાએ પાછા આવો તો એક દોલન કહેવાય, અથવા આમ પણ એક દોલન કહેવાય। તમે શરૂઆત જ અહીંયાથી કરો, અહીંયાથી આમ જાઓ, પાછા અહીંયા પહોંચો તો આ એક દોલન થઈ ગયું કહેવાય, તો આ એક દોલન થઈ ગયું કહેવાયો, ખબર પડ્યા, સમજાણો અર્થ। એક દોલન એટલે શું, તો આને એક દોલન કહેવાય, એક ચકેડું કહેવાય। એવી જ રીતે આ બાજુથી શરૂ કરો, અહીંયાથી આમ જાઓ, અહીંયાથી પાછા અહીંયા આવો તો એક દોલન થયું કહેવાય, સમજાણો અર્થ। તો એ દોલન પૂર્ણ થાય આ એક દોલન, અને જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય, આવર્તકાળ। આ તો એ આવર્તકાળ, તેની લંબાઈ, આવર્તકાળ એ લંબાઈ, ગોળાનું દળ, ગુરુત્વ પ્રવેગ વગેરે પર આધારિત છે એવું કહી દીધું છે। આ સેના સેના ઉપર આધાર રાખે એવું આપી દીધું છે, એ આપી દે આપણને, બરાબર, કે ભાઈ એનો આવર્ત કાઢ રહ્યો એ લંબાઈ ઉપર આધારિત છે, દળ ઉપર આધારિત છે અને ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે। તો પરિમાણની રીતનો ઉપયોગ કરી, પરિમાણ એટલે આપણે જે પારિમાણિક સૂત્ર મેળવી છે કઈ રીતે મેળવી છે એ મેં તમને શીખડાવેલું દરેકના, આ તો એ જ રીતથી આપણે આવર્તકાળનું સૂત્ર મેળવો, આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવશું, લંબાઈને L વડે, જો સ્મોલ L કીધે જ છે,
દળ ને સ્મોલ એમ અને ગુરુત્વ પ્રવેગ ને આપણે જી વડે દર્શાવી જ છે. ગુરુત્વ પ્રવેગ એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના કારણે આ વસ્તુને હું અહીંથી મૂકી દઉં તો વસ્તુ નીચે જાય, તો એ વસ્તુ સતત વેગ વધશે. કેમ વધ્યો? મેં પૃથ્વી ખેંચે, એ પૃથ્વીના ખેંચાણના લીધે આ જે વસ્તુને મેં મૂકી દીધી અને સતત વેગ વધે, એ જે સતત વેગમાં વધારો થયો એને કહેવાય ગુરુત્વ પ્રવેગ. આપણે ભણશું આગળના ચેપ્ટરમાં આવશે, ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં, બરાબર. અત્યારે આટલું યાદ રાખો, આવર્તકાળને કેપિટલ ટી એ સમય જ છે. જેનું સૂત્ર મેળવવાનું, કેનું? આવર્તકાળનું, ટી એ આપણે સૂત્ર આવું મેળવવાનું છે, બરાબર. આવું સૂત્ર છે ખરેખર એનું. આ મેળવવાનું આ કેમ આવ્યું એ હવે આપણે સાબિત કરશું. એટલે ટી મેળવવાનું છે. અત્યારે ખાલી લખી નાખ્યું મેં, તમારે લખવાની જરૂર નથી કે આ આવે છે, મેં તમને લખી નાખ્યું. આ સૂત્ર કેમ આવું આવ્યું એ આપણે મેળવવાનું, કે ટી બરાબર આવું જ કેમ થાય. હવે સમજો, કેનું સૂત્ર મેળવવાનું કીધું? આવર્તકાળનું. તો જેનું તમને સૂત્ર મેળવવાનું કે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એ તમને આપેલું જ હોવું જોઈએ, તો જ તમે એનું સૂત્ર મેળવી શકો. ખાસ યાદ રાખશો, હમણાં શીખડાવું, હું ગણતરી શરૂ કરીશ એટલે ખબર પડશે. જો અહીંયા કીધું જ છે આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું, તો એ આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે એવું આપી દીધું. એ આપવું જ પડે અને આપેલું જ હશે, બરાબર છે. જેનું સૂત્ર મેળવવું છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે આપેલું જ હોય, અથવા આવું લખેલું હોય, આધાર રાખે છે એવું લખ્યું હોય, અથવા આવું લખેલું હોય. આવર્તકાળ ટી એ લંબાઈ એલ, દળ એમ, ગુરુત્વ પ્રવેગ જી ના સમપ્રમાણમાં છે, આધારિત છે એવું નું આપે તો આવું આપે, સમપ્રમાણમાં છે, બરાબર છે. અથવા તો આવું કે ત્રીજી વસ્તુ, આવર્તકાળ ટી નું સૂત્ર એલ એમ અને જી ના સ્વરૂપમાં મેળવો. તો કેનું સૂત્ર મેળવવાનું કીધું? ટી નું. કોના સ્વરૂપમાં? કોઈ પણ નું સ્વરૂપ કે તો પણ એવું સમજી લેવાનું કે ટી એ એલ એમ અને જી ના સ્વરૂપમાં કીધું, તો તમારે એમ જ સમજી લેવાનું કે આ ટી રહ્યો એ આ ત્રણ ઉપર આધાર રાખે, અથવા તો આવું કહી દીધું ટી એ આ ત્રણ ના સમપ્રમાણમાં છે તોય સમજી લેવાનું, અથવા તો એમ કે ટી નું સૂત્ર આ ત્રણ ના આ ત્રણેયના સ્વરૂપમાં મેળવો એટલે એના ઉપર આધાર રાખે છે. ટૂંકમાં આધાર રાખે એવો શબ્દ હોય, સમપ્રમાણ હોય કે સ્વરૂપમાં મેળવો, કોઈ પણ શબ્દ હોય એટલે તમારે એમ જ સમજી લેવાનું કે ટી એ ત્રણ વસ્તુ ઉપર કે બે વસ્તુ ઉપર કે ચાર વસ્તુ ઉપર આધાર રાખે છે અને એ આપેલું હોવું જોઈએ. આ કોઈ પણ શબ્દ હોય. ક્લિયર થઈ ગયું? તો હવે આપણી શરૂઆત ક્યાંથી થાય બરાબર સમજો. અહીંયાથી જ શરૂઆત થાય. અહીં ટી એ કેના કેના ઉપર આધારિત છે? એલ એમ જી પર આધારિત છે. તો અહીંયાથી જ શરૂઆત થાય આપણી. આધારિત છે તો આધારિત લખવાનું, સમપ્રમાણમાં આવે તો સમપ્રમાણ, એના સ્વરૂપ છે એના સ્વરૂપમાં, બરાબર. જેનું સૂત્ર મેળવવું હોય એ લખી નાખો ટી. આધારિત આપ્યું હોય, સમપ્રમાણ આપ્યું, સ્વરૂપ આપ્યું એટલે તમારે સમપ્રમાણ લખી નાખવાના. આ સમપ્રમાણ લખ્યા મેં, શબ્દ ગમે તે વાપરેલો હોય આ ત્રણમાંથી તમારે લખી નાખવાનું સમપ્રમાણ. શું કરવાનું? જેનું સૂત્ર મેળવવું હોય એ એના સમપ્રમાણ કરી નાખવાનું. એ જેના ઉપર આધારિત છે એ ત્રણે ત્રણ લખી નાખો, એલ એમ જી ગુણાકાર સ્વરૂપે જ લખવાનું, ગુણાકાર સ્વરૂપે જ. એલ ઉપર આધારિત હોય, એમ ઉપર, જી ઉપર, સમપ્રમાણ. ટી એ આ ત્રણેયના સમપ્રમાણમાં, એલ એમ જી, તો પણ આવી રીતે લખવાનું. તમને એમ કીધું ટી નું સૂત્ર આ ત્રણ સ્વરૂપમાં મેળવો, તો એ જે ત્રણેય સ્વરૂપ છે એ સામે, જેના સમપ્રમાણમાં છે એ સામે, જેના ઉપર આધારિત છે એ સામે લખવાનું. ક્લિયર? સમજાઈ ગયું? હા. પણ આ એલની કેટલી ઘાત આવે એ નથી ખબર, એમની કેટલી ઘાત આવે એ નથી ખબર, થોડુંક છેટું છેટું લખું, અને જીની કેટલી ઘાત આવે એ નથી ખબર. એટલે ઘાત ધાર લીધી એબીસી, આની ઘાત નહીં ધારવાની. જેનું સૂત્ર મેળવવું હોય એની ઘાત નહીં ધારવાની, એમ નામ લખ નાખવાનું. આ તમને સમજાઈ ગયું? એલને હું વર્ગ આવતો હોય, એલની વન બાય ટુ ઘાત આવતી હોય, એમની માઇનસ વન બાય ટુ ઘાત આવતી, ગમે તે ઘાત આવી, ઘાત નથી ખબર. સમજાય છે? આ ખબર પડી જાય. ચાલો હવે જુઓ, હવે સમપ્રમાણ દૂર કરી નાખું. તો અચળાંક મૂકીએ આપણે, હું અચળાંક તરીકે કે મૂકું, બાકીનું બધું એમનું. એલની એ ઘાત, એમની બી ઘાત, જીની સી ઘાત, જ્યાં કે એટલે પરિમાણ રહિત અચળાંક,
પરિમાણ રહિત એટલે પરિમાણ એટલે એકમ, એકમ વગરનો અચળાંક એવો જ અચળાંક લેવાનો થાય. આપણે જેટલી જગ્યાએ આવું મૂકશું એ કેવો અચળાંક હશે તો કે પરિમાણ રહિત એટલે એકમ નથી, એને એકમ નથી એવો અચળાંક લીધો હોય આપણે. રેડી? ચાલો હવે શું કરવાનું, આ બે બરાબર છે તો એનો અર્થ શું થાય, બે બાજુના એકમ સરખા જ થાય, બે બરાબર તો છે જ. જુઓ તો હવે બે બાજુના એકમ લખના, તેથી ટી નો એકમ હવે આપણે લખશું એકમ લખતા, ડાયરેક્ટ એકમ લખતા. ચાલો તો ટી એટલે આવર્ત કાળ, કાળ એટલે સમય, આ સમય જ છે, આનો એકમ થાય સેકન્ડ, સેકન્ડની એક ઘાત. કે પરિમાણ રહિત અચળાંક એટલે કે એકમ નથી એને, તો એ ન લખવાનું હોય એકમ ન હોય. એલ એટલે લંબાઈ, લંબાઈનો એકમ થાય મીટર, મીટરની એક ઘાત તો આની એક ઘાત, સમજાય છે, એલ નો એક ઘાત તો આની એક ઘાત. એમ એટલે છે દળ, જો દળ છે, દળનો એકમ થાય કિલોગ્રામ, તો કિલોગ્રામ એની બી ઘાત છે આની બી ઘાત. જી એટલે ગુરુત્વ પ્રવેગ, પ્રવેગ જ છે, પ્રવેગનો એકમ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ, અને એની આખાઈની સી ઘાત આની પણ સી ઘાત. આ ખબર પડી તમને, કંઈ જ નથી કરવાનું, સમપ્રમાણ લખી નાખો. જેનું સૂત્ર જોતું હોય એ સમપ્રમાણ, જે જે વસ્તુ આપી હોય એ બધી લખી નાખવાની, એ બધાની ઘાત લખવાનું, એ બી સી ડી જેટલી આપી હોય ગુણાકારમાં જ રાખવા, અચળાંક દૂર કર્યું આપણે. રેડી? બે બાજુ એકમ લખી, એકમ લખ્યા કારણ કે બે બરાબર છે તો બે બાજુના એકમ પણ સરખા જ થાય. ચાલો તો હવે જુઓ તો આ સેકન્ડ છે, આ એમ ની એ ઘાત, આ મીટર હે, હવે આ મીટર આવી ગયા, એકમ લખ્યા છે, જો આ ચોખ્ખું લખ્યું મેં, કિલોગ્રામ ની બી ઘાત, આ મીટર ની સી ઘાત કહેવાય, અને આ સેકન્ડ ની બે ઘાત છે તો એની પણ સી ઘાત કહેવાય. એટલે આવું થયું, મીટર ની સી ઘાત, સેકન્ડ નો વર્ગ, એની પણ સી ઘાત, એટલે આ બે નો તો ગુણાકાર જ થાય, એટલે સેકન્ડ ની ટુ સી ઘાત થઈ. આમાં કોઈને કાંઈ તકલીફ? રેડી? કમ્પ્લીટ? હવે શું કરો સમજો, તમારે આ એકમ કયા એકમ લખવાના ખાસ ધ્યાન રાખો, તમારે ત્યાં સુધી એકમ લખવાના જ્યાં સુધી ઓલા સાત એકમ ન આવી જાય ત્યાં સુધી. પછી દાખલા તરીકે અત્યારે તો શું હોય, આ બધાના એકમ તો સાત એકમમાં આવી જાય, પણ ક્યારેક કોઈ સૂત્રમાં બળ આવ્યું તો બળનો એકમ આપણે ન્યૂટન લખી નાખીએ તો નહીં હાલે. એટલે ન્યૂટનને તમારે ક્યાં સુધી લખવાનો, ઓલા સાત એકમનું સાદુરૂપ ન આવે ત્યાં સુધી. અર્થ સમજાય હું શું બોલું હોય? દાખલા તરીકે ક્યાંક આપણે બળનું સૂત્ર મેળવવાનું થયું તો એ ચલે છે એને એલ ને આવું બધું આવ્યું, એની આપણે ઘાત લખી નાખી, આવું બધું આવ્યું એવું સમજી લો, એ બી સી ઘાત. તો તમે અહીંયા આમ લખશો એમ બરાબર કે એમ એ જી બી એલ સી, આ તમને આપી દીધું કે આના ઉપર આધાર રાખે છે, બરાબર. તો હવે અહીંયા તમે બળનો એકમ ન્યૂટન લખશો અને પછી અહીંયા એકમ, તો આ ન્યૂટન નહીં ચાલે એમ કહું, ભલે ન્યૂટન લખો પણ પછી એ ન્યૂટનનું સાદરૂપ આપી અને ઓલા સાત એકમ સુધી લખવું પડશે. અર્થ સમજાણો? આપણે મેં તમને ઓલા પારિમાણિક સૂત્રમાં શીખડે ન્યૂટન નહીં ચાલે, ક્યાં સુધી સાદરૂપ આપવાનું, ઓલા સાત એકમ ન આવી જાય ત્યાં સુધી. એટલે પાછું આપણે આનો એકમ લખી શું લખશું, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ન્યૂટન એટલે. રેડી ને? અર્થ સમજાણો તમને કાંઈ? હા, તો અહીંયા સુધી લખવું પડશે. રેડી? પછી હવે શું કરો, હવે સમજો, બે બાજુ સરખું જ છે, બે બરાબર છે તો બે બાજુના એકમો સરખાવી દો. હવે સરખાવવા માટે શું કરજો, જો બરાબર સમજો, આ સાત એકમનું સાદરૂપ આપી દો ત્યાર પછીની વાત છે. હવે અહીંયા મીટર છે, આ બાજુ મીટર નથી, નથી એનો અર્થ શું થયું, નથી એનો અર્થ આવો થયું, અહીંયા મીટરની ઝીરો ઘાત છે, સેકન્ડની એક ઘાત છે જ, કિલોગ્રામ નથી કિલોગ્રામની ઝીરો ઘાત છે, અરે ગમે તે લખાય સેકન્ડને છેલ્લે લઈ, કેમ આવું કર્યું મેં, મીટર કિલોગ્રામ સેકન્ડ છે, આ બાજુ મીટર કિલોગ્રામ સેકન્ડ લખ નાખ્યા મેં, કંઈ ખોટું તો નથી કર્યું, કોઈ પણની ઝીરો ઘાત એટલે એક, કોઈ પણની ઝીરો ઘાત એટલે એક ગુણ્યા એક ગુણ્યા એસ એટલે એસ જે છે એ જ લખ્યું, મેં કાંઈ ચેન્જ કર્યો નથી. અહીંયા જુઓ તો અહીંયા શું થાય, આધાર સરખો તો ઘાતનો સરવાળો, મીટર એ પ્લસ સી, હા કે ના, આધાર સરખો હોય તો ઘાતનો સરખો, કિલોગ્રામની બી ઘાત કિલોગ્રામની બી ઘાત, સેકન્ડની ઉપર લખી નાખું સેકન્ડની માઇનસ ટુ સી ઘાત, વાંધો કોઈને, ક્લિયર થઈ ગયું? આધાર સરખો, ઘાતનો સરવાળો, બાદ બાકી જે થતું હોય સેકન્ડની ઉપર લઈ જયો, અને થોડુંક છેટું છેટું લખવાનું, આમ નહીં લખવાનું, અમુક તો અહીંયા લખતા હોય કિલોગ્રામ
આ શું છે ભાઈ, અલગ અલગ ને થોડુંક આમ ગુણાકાર જ છે, ખબર જ છે બધાય. ખરેખર આ જે રીત રહી ને એ પારિમાણિક સૂત્ર થી મેળવવાનું હોય. આ સૂત્ર પારિમાણિક સૂત્ર એટલે MLT સ્વરૂપમાં. પાછું તમારે એકમ તો યાદ કરવો જ પડે તો જ પારિમાણિક સૂત્ર આવડે ને. તો એકમ યાદ કરો ને પછી પાછું પારિમાણિક સૂત્ર લખો અને પછી સાબિત કરો. પણ ડાયરેક્ટ સાબિત થઈ જતું, ડાયરેક્ટ એકમ ઉપરથી સાબિત થઈ જાય એકમ ઉપરથી. તો હું તમને ડાયરેક્ટ એકમ ઉપરથી જ શીખડાવું સાબિત કરતા, બરાબર? એટલે ટેક્સ્ટબુક ની રીત નથી લેતો, એમાં MLT લઈ અને શીખડાવેલું કે એકમ લખો અને પાછું એનું પારિમાણિક સૂત્ર લખો. હવે એકમ લખ્યા, હવે તમને પારિમાણિક સૂત્ર લખતા આવડે, દરેક આવડે આવડે, અને પછી તમે બે બાજુ સરખાવો તોય થાય. એમ નથી કરવું, એકમ ઉપરથી ડાયરેક્ટ શીખી લેવું કે આપણે તોય ચાલે. હવે જો બે બરાબર છે ને તો બે બાજુ સરખાવી શકાય. મીટર છે આ બાજુ, મીટર બે બાજુ, મીટર મીટર, તો બંનેની ઘાત સરખાવી શકાય. એટલે હવે શું લખશું? ઘાત સરખાવતા. સમજાણો આ? એટલે મેં અહીંયા મીટર લખ્યા, અહીંયા નહોતા છતાંય લખ્યા, પણ ઝીરો ઘાત તો લખી શકો ને, કઈ નહોતું એટલે ઝીરો ઘાત. તો આધાર સરખો, ઘાત સરખી, એ પ્લસ સી બરાબર ઝીરો. એવી રીતના સેકન્ડની એક ઘાત, તો એક બરાબર સેકન્ડની માઇનસ ટુ સી ઘાત. એવી રીતના કિલોગ્રામની ઝીરો ઘાત, તો બરાબર કિલોગ્રામની બી ઘાત. તો બી તો ડાયરેક્ટ મળી ગયા કે બી ની કિંમત ઝીરો. આપણે એ બી સી ત્રણ જ મેળવવાનું હતું, એ બી સી અને સમીકરણ એક આપવું, યાદ રાખજો. આ જે કી આપો એ સમીકરણ એક આપી દેવો. આપણે એ બી સી જ મેળવવાના હતા. હવે આના ઉપરથી સી મળી જાય, જુઓ તો માઇનસ ને આ બાજુ લખી નાખું, માઇનસ એક બગડો ગુણાકારમાં, આ બાજુ આવશે ભાગાકારમાં, તો સી ની કિંમત મળી જાય માઇનસ એક ના છેદમાં બે. અહીંયા મૂકી દો એ સી એટલે માઇનસ વન બાય ટુ, તો એ બરાબર માઇનસ વન બાય ટુ ઓલી બાજુ જઈએ પ્લસ વન બાય ટુ, પ્લસ વન બાય ટુ. એ બી સી ત્રણે ત્રણ મળી ગયા, એ બી સી ત્રણે મળી ગયા. સમીકરણ એકમાં કિંમત મૂકી દો. ચાલો સમીકરણ એકમાં કિંમત મૂકતા, એકમાં કિંમત મૂક, સમીકરણ એકમાં કિંમત મૂકતા, હવે આવું લખો એટલે સમજી જવાનું, કિંમત મૂકતા બરાબર. એકમાં કિંમત મૂકી દો, ટી એમ નામ, કે એમ નામ, એલ, એ એટલે કેટલી મળી? વન બાય ટુ, તો આ વન બાય ટુ લખ નહીં. એમ એમ બી, બી ની કિંમત છે ઝીરો, તો ઝીરો. જી, તો જી, જી ની કિંમત કેટલી મળી? સોરી, મતલબ સી ની કિંમત કેટલી મળી? માઇનસ વન બાય ટુ, માઇનસ વન બાય ટુ. આડાવરું ન થઈ જાય, એવું ન હોય કે પેલા આપ્યું પેલા લખાય. અરે ગમે તેવા આડાવરો ગુણાકાર લખી શકો, ગમે તેને એબીસી ઘાત કહી શકો, તમારો જવાબ જે આવતો હોય છે એ જ આવશે. સમજાણો અર્થ? ચાલો હવે જુઓ, ટી બરાબર કે, એલ ની વન બાય ટુ ઘાત એટલે એને વર્ગમૂળમાં એલ લખી શકું હું, વન બાય ટુ એટલે. એમ ની ઝીરો ઘાત એટલે કોઈ પણ ની ઝીરો ઘાત એટલે એક, નો લખું ચાલે. આ જી માઇનસ વન બાય ટુ એને છેદમાં લખું તો ચાલે? ચાલે. તો હવે આને આમ લખી શકું, જી ની વન બાય ટુ એટલે એ પણ વર્ગમૂળમાં. હવે આ બે પદ વર્ગમૂળમાં છે એને આવી રીતે લખું તો, તો ટી બરાબર કે એલ ના છેદમાં જી, બે નું વર્ગમૂળ હતું, આને વર્ગમૂળ છે આને વર્ગમૂળ, આખાને વર્ગમૂળ લખી નાખ્યું. આ સૂત્ર મળ્યું સાહેબ, આપણે તો આવું સૂત્ર જોતું હતું, આવું સાબિત કરવાનું. આ રીતની એક મર્યાદા છે. શું મર્યાદા છે? તો કે આપણે જે પરિમાણ રહિત અચળાંક લઈ એ અચળાંકની કિંમત ન ખબર પડે તમને છેક સુધી, કોઈ દી ન મળે, ક્યાં મળી ન મળી. તો સાહેબ હવે તો યાદ રાખજો, પ્રાયોગિક રીતે એટલે કે પ્રેક્ટિકલ કરી અને એની કિંમત મેળવવામાં આવે, પ્રાયોગિક રીતે કે બરાબર ટુ પાઈ મળે છે, એવું આપણે યાદ રાખશું. કે પ્રાયોગિક રીતે એટલે પ્રેક્ટિકલ કરી અને કે બરાબર ટુ પાઈ કિંમત મેળવવામાં આવે છે. તો કે ની કિંમત મૂકી દો, તેથી ટી બરાબર આ સૂત્ર થઈ ગયું, ટુ પાઈ વર્ગમૂળમાં એલ ના છેદમાં જી. સમજાણો અર્થ કે ન સમજાણો તમને ખબર પડી જાય? રેડી કમ્પ્લીટ, આ આટલી વસ્તુ ક્લિયર થઈ જાય. સમજો તમે શું શું કર્યું હતું આપણે? કંઈ નહીં, જે આધારિત છે, જે સમપ્રમાણમાં જેનું સૂત્ર શોધવું હોય એ સમપ્રમાણ લઈ લેવાનું, અને જેટલી જેટલી વસ્તુ આપી હોય એ બધા ગુણાકાર મૂકી દેવાનું. બધાની ઘાત ન ખબર હોય, ઘાત મૂકી દીધી, સમપ્રમાણ કાઢી નાખ્યા, પછી શું કરવાનું? એકમ લખી નાખવાના બે બાજુના, સરખાવો, જવાબ આવ્યો, પૂરો થઈ ગયો. એકમ આ કે ની કિંમત ન મળે, ખાસ યાદ રાખશું, કે પ્રાયોગિક રીતે મળે. એટલે આવી રીતે આ સૂત્ર આપણને મળ્યું. એટલે હવે પછી આપણે યાદ રાખશું, હા આ તો યાદ જ રાખવું પડે કે બરાબર ટુ પાઈ કેમ મળ્યા, એ પ્રેક્ટિકલ કરીને મેળવો એટલે આપણે યાદ રાખવું પડે.
તો સાહેબ કોઈ બીજું સૂત્ર આવશે તો એમાં કે કેટલા હોય એ ન ખબર પડે? હા, એ તો વાત, એ તો પ્રશ્ન થાય જ કે બીજા કોઈ સૂત્ર હોય તો એ રીતના આપણે અચળાંક અહીંયા કે મૂકી. હાલો, આમાં તમે કહી દીધું કે આ સૂત્ર આવશે તો 2π અમે લખી નાખશું. બીજું કોઈ સૂત્ર આવ્યું એમાં અમારે કે કેટલા લખવાના? 2π જ લખવાના? ના ભાઈ, દરેકમાં 2π ન હોય, ઓ આ સૂત્ર પૂરતા 2π આવે. તો તો એમનેમ કે ના કે રાખી દેવાના ન ખબર પડે તો? તો તમારા જે MCQ છે એના ઓપ્શન પણ એવા જઈશે, કે વાળા જઈશે, સમજાય છે? અને મોટે ભાગે સૂત્ર એવા જ આવશે કે જે તમે ભણી ગયા છો અથવા તો તમે ભણશો એવા જ સૂત્ર આવશે. એટલે એમાં તમારે અમુક 2-4માં યાદ રાખવું પડશે, આમાં 2π છે, અમુક બીજામાં બીજું આવતું હશે. રીત સમજાઈ ગઈ તમને? એના મોસ્ટ આઈપી ઉદાહરણ છે ખાસ કરવાનું, બરાબર. આવા જી નીટમાં MCQ ખૂબ જ પૂછાય, ખૂબ જ. હું ઘણા બધા MCQ લઈશ, ટેક્સ્ટ બુકમાં એક જ દાખલો આપ્યો, હજી આપણે એક લઈ કાઢી નાખું. આટલું ક્લિયર થઈ ગયું? રેડી? ચાલો હજી એક દાખલો લઉં. હવે હું તો દાખલા લઉં, બધા જી નીટમાં પૂછાતા હોય એવા લઉં, બરાબર. એટલે રીત આ જ આવશે. જોઈએ આપણે ત્યાર પછી હજી એક દાખલો. પદ્ધતિ આજ, કોઈ જ ચેન્જ નહીં. તમને એવું કીધું છે, દાખલા લઉં છું, બરાબર. દાખલા તરીકે દાખલો છે, કોઈ પદાર્થની ગતિ ઉર્જા કે પદાર્થના દળ, પદાર્થના વેગ અને લંબાઈ L પર આધારિત છે. તો ગતિ ઉર્જા કે નું સૂત્ર મેળવો. ગતિ ઉર્જાને કે વડે દર્શાવો. હવે જો ઘણી વાર એવું કે ડાયરેક્ટ કહી દે કે નું સૂત્ર મેળવો, એમ નો કે પરિમાણની રીતનો ઉપયોગ કરો. પરિમાણ એટલે આ એકમ સરખાવી, એ પરિમાણની રીત કહેવાય, એનો ઉપયોગ કરો એવું ન કે. એટલે ન કે તો એ જ રીત આવે. હવે તમને ખબર પડી ગઈ શું કરવાનું છે. ચાલો, અહીં શું આપેલું છે કે એ કેના ઉપર આધાર રાખે છે? એમ, વી અને એલ પર આધારિત છે. હવે આધારિત છે એવું દરેક વખતે આપે એવું ફરજિયાત ન હોય, બરાબર. ઘણી વાર એમ પણ પૂછે, ગતિ ઉર્જા કે નું સૂત્ર, દળ એમ, વેગ વી અને લંબાઈ એલ ના સ્વરૂપમાં મેળવો. તો કોનું સૂત્ર મેળવવાનું કીધું? કે કોના સ્વરૂપમાં? જેના સ્વરૂપમાં કીધું એ બધા આધારિત જ છે, એમ જ લખી નાખવાનું. રેડી? ચાલો, તો આને હું આમ લખી શકું કે સમપ્રમાણ એમ, વી અને એલ. દરેકની ઘાત નથી ખબર તો ABC ઘાત ધારી લ્યો. ચાલો, સમપ્રમાણ, પણ અચળાંક કે નથી મૂકતો, નકર જો અહીં કે તમારે ભેગું થઈ તો બીજો કોઈ પણ અચળાંક મૂકી દો. તમને એમ થયું કે નથી મૂકવો, ગમે તે મજા આવી અચળાંક મૂકી દેવે, પણ આ બધા સિવાયનો હોય મૂકે. એક્સ મૂકી દઉં, એક્સ બરાબર છે, એક્સ અચળાંક. ચાલો, એક્સ એમ, એ વીની બી ઘાત, એલની સી ઘાત, જ્યાં એક્સ એ પરિમાણ રહિત અચળાંક. હવે શું કરી છે આપણે? આને સમીકરણ એક આપણે હવે શું કરી છે? એકમો લખી નાખી બે બાજુ. ચાલો, એકમો લખતા લખી નાખું. ગતિ ઉર્જાનો એકમ થાય જૂલ, ખબર જ છે. એક્સ પરિમાણ રહિત એટલે એકમ નથી, પરિમાણ રહિત એટલે એકમ નથી, એટલે આને એકમ નો લખવાનું. દળ છે, એમ એટલે છે દળ, દળનો એકમ થાય કિલોગ્રામ, એની એક ઘાત, તો આખાની એક ઘાત, બરાબર. વી એટલે વેગ છે, વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ, આખાનો બી ઘાત, આખાનો બી ઘાત. રેડી? અને એલ એટલે છે લંબાઈ, લંબાઈનો એકમ થાય મીટર, મીટર, એની છે સી ઘાત, સી ઘાત. આ ક્લિયર થઈ ગયું? પણ મેં તમને શું કીધું હતું, ક્યાં સુધી સાદરૂપ આપો? ઓલા 7 એકમ આવે ને ત્યાં સુધી. આમાં ઓલા 7-7 એકમ આવી ગયા, આમાં ન થાય જૂલમાં. તો હવે જૂલ માટે મેં તમને ઓલું કાર્ય કીધું હતું, યાદ કરો. કારણ કે કોઈ પણ ઉર્જા હોય, ગતિ હોય, સ્થિતિ હોય, ચાક ગતિ ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, આંતરિક ઉર્જા હોય, એ બધી ઉર્જા એટલે કાર્ય કહેવાય. કાર્યનું સૂત્ર તમને ખબર છે, બળ ગુણ્યા અંતર. બળનો એકમ થાય ન્યૂટન, અંતરનો થાય મીટર. પાછું ન્યૂટન હજી નહીં વાલે,
ઓલા સાત એકમ માં નો એટલે હજી સાદરૂપ આપવું પડે. તો બળ બરાબર સૂત્ર શું થાય, એમ એ થાય, એમ એટલે કિલોગ્રામ, દળ છે આ દળ નો કિલોગ્રામ, પ્રવેગ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો આ ન્યૂટન બરાબર થઈ ગયું. તો ન્યૂટન બરાબર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, ને આ મીટર તો હતા જ, એટલે કેટલું થઈ ગયું કે ભાઈ કિલોગ્રામ મીટર સ્ક્વેર ના છેદના સેકન્ડ સ્ક્વેર. જો ડાયરેક્ટ આવડી જાય ને, ડાયરેક્ટ યાદ રહી જાય તો આ મૂકી દેવાનું, તો આ કઈ માથાકૂટ નહીં કરવા. ચાલો મૂકી દો, કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. અહીંયા કિલોગ્રામની એ ઘાત, મીટરની બી ઘાત કહેવાય, સેકન્ડની પણ બી ઘાત કહેવાય, અહીંયા મીટરની સી ઘાત. રેડી? ચાલો હવે શું કરશો જુઓ, શું થાય એ હવે રકમમાં જુઓ. જો આધાર સરખો તો ઘાતનો સરવાળો થઈ જાય, કરી નાખો. અહીંયા કિલોગ્રામ, અહીંયા મીટર સ્ક્વેર, અને સેકન્ડ ને ઉપર લખું, વાંધો નહીં ને, માઇનસ બે ઘાત, છેદમાં હોય તો ઉપર લખી નાખવાના. કિલોગ્રામની એ ઘાત, આધાર સરખો, ઘાતનો સરવાળો બી પ્લસ સી, સેકન્ડ ને ઉપર લખી નાખો માઇનસ બી ઘાત. રેડી? હવે અહીંયા જો ઓલા દાખલાની જેમ અહીંયા લખવાની જરૂર નથી, બે બાજુ કિલોગ્રામ હે, બે બાજુ મીટર હે, બે બાજુ સેકન્ડ હે. આ તો ઓલા દાખલામાં નહોતા, તો હું જીરો જીરો ઘાત તો લખી શકું, એટલા માટે લખી દીધું, કારણ કે સરખાવવા માટે થઈ, ખબર પડી. આમાં તો છે જ, છે તો કઈ લખવાની જરૂર નથી. હવે શું લખી નાખશો, ઘાત સરખાવતા. આ બાજુ કિલોગ્રામ, આ બાજુ કિલોગ્રામ, તો અહીંયા એક ઘાત છે, જીરો નથી, એક બરાબર એ થઈ જાય, એક બરાબર એ. મીટર મીટર, તો અહીંયા બે, બી પ્લસ સી, અહીંયા સેકન્ડની માઇનસ બે ઘાત બરાબર અહીંયા માઇનસ બી ઘાત. રેડી? તો અહીંયા બી કેટલા થયા, ઓછે ઓછે પ્લસ થઈ ગયા, એટલે બી બરાબર બે મળ્યા, બી બે મૂકી દીધું પ્લસ સી, તો બે આ પ્લસ બે આ બાજુ આવે, માઇનસ બે બરાબર સી, એટલે સી ની વેલ્યુ જીરો. એ એવું ન હોય, છેલ્લેથી જ સમીકરણ સોલ્વ થાય, અરે ગમે ત્યાંથી તું સોલ્વ કરીએ, ગમે તે સમીકરણ સોલ્વ કરીએ. આ ત્રણ સમીકરણ છે, એ બી સી ત્રણેય મળી ગયા, હા મળી ગયા ભાઈ, તો સમીકરણ એકમાં કિંમત મૂકી દો. ચાલો સમીકરણ એકમાં કિંમત મૂકતા, રેડી? ચાલો મૂકી દો, કે બરાબર એક્સ એમ, એક ઘાત છે, એ એટલે કેટલા આવ્યા, એક આવ્યા, આ એક મૂકી દીધા મેં. વી બી ઘાત છે, બી એટલે કેટલા આવ્યા, બે આવ્યા, આ બે મૂકી દીધા, બરાબર છે. બે એલ, આ એલ, એલ ની સી ઘાત, જો આડાવરું થઈ જાય, સી ઘાત, સી ની વેલ્યુ જીરો મળી, એટલે કોઈ પણ ની જીરો ઘાત ન લખું તો ચાલે, એમ ની એક ઘાત, અને આ વી નો વર્ગ, આ વેગ જ છે, એલ ની જીરો ઘાત એટલે, તો આવું સૂત્ર મળ્યું. તમે કાલે ઉદાહરણ ગણ્યું હતું, ગણ્યું હતું ગતિ ઉર્જાનું, હા, 2.15 અને 2.16, 2.15 માં આવ્યું હતું 1/2 mv² બરાબર mgh, અને 2.16 માં 3-4 આપ્યા હતા, એમાંથી ખોટું સૂત્ર મેળવવાનું, પારિમાણિક દ્રષ્ટિએ ખોટું સાબિત કર્યું, તો એમાં એક સૂત્ર સાચું જ હતું, ખરેખર વાસ્તવમાં સાચું સૂત્ર હતું બી. બીજા તમારે એક બે સાચા મળ્યા છે, એ મળે કેમ મળે, કારણ કે એકમ સરખા હોય, મેં તમને કીધું હતું, એકમ સરખા હોય પણ સૂત્ર વાસ્તવમાં સાચા હોય પણ ખરા ન પણ. પણ તમને હવે ખબર છે, 2.16 ઉદાહરણ ભણી ગયા ને, પ્રાયોગિક રીતે એક્સ ની કિંમત કેટલી મળે, એક્સ બરાબર 1/2 મળે, કારણ કે ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv², આવું સૂત્ર છે. આ ખબર પડી તમને, લાઈટ થઈ, આ સૂત્ર સાચું છે, આવશે હજી તમારે, અથવા તો 9માં 10માં તમે ભણી જ ગયા છો, એટલે આપણને ખબર છે કે એક્સ બરાબર 1/2, એટલે આપણે લખી શકીએ, નહીંતર અહીંયા પૂરું થઈ જાય. આ લાઈટ થઈ, તો આવી રીતે મળે. આ તો મેં તમને આ મેળવી દીધું, આ એક આવી રીતે, હજી એક તમને હોમવર્કમાં આપવું છે, બરાબર છે, બરાબર છે. એક સૂત્ર તમને હું હોમવર્કમાં, ખબર પડે છે પદ્ધતિ સેમ ટુ સેમ, ને આવા દાખલા પૂછાય, પણ થોડીક ઉતાવળ રાખવાની, ફાવટ આવી જાય પછી ગણતરીમાં થોડીક સ્પીડ રાખવાની, એટલે તમને ફટાફટ આવડશે. ચાલો ત્યાર પછી હજી એક દાખલો આપું તમને, બરાબર, જે તમને સૂત્ર ખબર હોય એવું જ આપીશ, બરાબર છે, જે તમે સૂત્ર જાણતા હોય. કોઈ પદાર્થનું
बळ, बळनुं सूत्र मेळवो, कोई पदार्थना बळनुं सूत्र मेळवो, बळनुं सूत्र दळ एम प्रवेग ए तथा वेग वीना स्वरूपमां मेळवो। તમને બળનું સૂત્ર ખબર જ છે, એમ બરાબર માં આવે તો આ જ સૂત્ર આવશે છેલ્લે તમારે એ જ આવવું જોઈએ, બરાબર છે। મેં તમને ગમે તે આપ્યું હોય એ તમારે આ મેળવવાનું છે, કઈ રીતથી? પારિમાણિક સૂત્રની રીતથી। ક્લિયર થઈ ગયું? તો બહુ સરસ મજાની રીત છે, અને હજી એક બે આપણે એવું હશે તો આવતા લેક્ચરમાં મેળવશું, બરાબર છે। ક્લિયર થઈ ગયું? અને આ રીતમાં બીજી કઈ રીતે પૂછાય એ પણ એક રીત આપણે જોઈ લેશું, બરાબર છે। એ હું આવતા લેક્ચરમાં શીખડાવીશ। ક્લિયર થઈ ગયું? તો બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું।